જેતપુરના ચાંપરાજપુર રોડ પર આવેલ ટેક્સટાઇલ કંપનીમાં કામ કરતો પ્રાંતીય મજૂર ગુમ થયેલ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે આ યુવાનનો રોડ પાસેના નજીકના ખાડામાં મૃતદેહ જોવા મળ્યો હતો જેને લઈ જેતપુર પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે રાજકોટ ખસેડી હતી ત્યારે ફોરેન્સિક રિપોર્ટમાં મૃતકનું પાણીમાં ડૂબવાથી નહીં પરંતુ ગળાફાંસો આપીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો મામલો સામે આવ્યો છે જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે પોલીસ હેડક્વાર્ટર દ્વારા ઇન્કવેસ્ટ પ્રજ્ઞા ભરી અને પ્રાથમિક કારણ એવું આવેલ કે ડૂબવાથી મરણ ગયેલ છે ત્યારબાદ મરણજનાનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલ ફોરેન્સિક પીએમ દરમિયાન મેન્યુઅલ સ્ટ્રેંગ્યુલેશનનું કારણ આવતા ગળાફાંસો દઈ દેવામાં આવેલ હોવાને કે જણાતા આ કામે આજરોજ અખિલેશભાઈ પ્રયાગભાઈ અનુરાગભાઈ કે જેઓ તેના કાકાના ભાઈ થાય છે તેઓ દ્વારા ફરિયાદ લખવામાં આવેલ છે કે ગઈ તારીખ 26/4/2018ના રોજ રાત્રિના 1 વાગ્યે મરણજનાર છે ગુમ થયેલ હતા ત્યારબાદ તેઓની લાશ કૂવામાંથી મળી આવતા તેઓએ પોલીસ સ્ટેશન જાહેરાત કરેલ હતી.